મિત્રો, આપણે સરસ મજાનું સૂત્ર મેળવી ગયા. એમ ઇન્ટુ ડી વી સી એમ બાય ડી ટી બરાબર એમ ઇન્ટુ એ સી એમ બરાબર એફ એક્સટર્નલ બરાબર કેપિટલ એમ કેપિટલ એ સદિસ. પણ 8.35 જે છે ને એ લખેલું છે ને, ત્યાં લખેલું પણ છે, જોઈ શકો છો ને મિત્રો? બરાબર છે, હવે બરાબર ક્લિયર દેખાય ઉપર. આ સૂત્ર આપણે સરળતાથી મેળવ્યું. હવે બે ત્રણ નાના નાના પ્રશ્નો જે છે જોઈ લઈએ. કે કેપિટલ એમ કેપિટલ એ સદિશ બરાબર કેપિટલ એફ સદિશ એક્સટર્નલ મેળવવા માટેની નોંધનીય નોંધપાત્ર બાબતો એ કઈ કઈ? તો કે પહેલું, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જાણવા માટે કણોના તંત્રના આંતરિક બળોની જાણકારીની જરૂરિયાત નથી. આ માટે ફક્ત બાહ્ય બળો જ જાણવાની આવશ્યકતા. બીજું, આ સમીકરણ મેળવવા માટે આપણે કણોના તંત્રના પ્રકારને સ્પષ્ટ કરવાની જરૂર નથી, કારણ કે આ તંત્ર એ ગતિમાન કણોનો સમૂહ હોઈ શકે છે જેમાં તમામ પ્રકારની આંતરિક ગતિ હોઈ શકે, અથવા તે એક દ્રઢ પદાર્થ પણ હોઈ શકે છે કે જે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અથવા તો ચાક ગતિ અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ પણ ધરાવતું. નંબર 3, તંત્રના દરેક કણોની ગતિ ગમે તેવી હોય તો પણ દ્રવ્યમાન કેન્દ્ર કેપિટલ એમ કેપિટલ એ સદિશ બરાબર કેપિટલ એફ સદિશ એક્શનલ મુજબ ગતિ કરે. બરાબર મિત્રો, આ નોંધપાત્ર હકીકતો 3 ધ્યાનમાં લેશો. પછીનો પ્રશ્ન છે, વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ? બરાબર, વિસ્તરિત પદાર્થોને એકાકી કણો તરીકે લેવાની જગ્યાએ તેમને કણોના તંત્ર તરીકે લઈ શકાય. બરાબર છે ને? એટલે કે વિસ્તરિત એટલે કે વિસ્તૃત પદાર્થોને એક કણ તરીકે લેવાને બદલે કણોના તંત્ર તરીકે લેવું જોઈએ. વિસ્તરિત પદાર્થોને તંત્ર તરીકે લેવાથી પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય છે અને તંત્ર પરના તમામ બાહ્ય બળો પણ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે. આવી ધારણા કરીને તેમની ગતિના શુદ્ધ સ્થાનાંતરીય ઘટક એટલે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, આ પણ પ્રશ્ન, વિસ્તરિત પદાર્થો કેવી રીતે મેળવી શકીએ એ પણ આપણે સમજૂતી મેળવી લઈએ. હજી એક નાનકડો પ્રશ્ન છે, પ્રક્ષિપ્ત પદાર્થના વિસ્ફોટની ચર્ચા કરો. તો મિત્રો, એના માટે આપણે આવવું પડશે પેજ નંબર 149 પર. બરાબર ને? તો આકૃતિ 7.12 નજર કરો. એક્સ વાય સમતલની અંદર પ્રક્ષિપ્ત પદાર્થનો પરવલયિક પેરાબોલિક પથ દર્શાવ્યો છે. બરાબર, કોઈ એક પ્રક્ષિપ્ત પદાર્થના ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ પ્રક્ષિપ્ત પદાર્થના વિસ્ફોટ બાદ પણ એ જ પરવલય પથ પર ચાલુ રહે છે કે જે ગતિ પથને વિસ્ફોટ ન થયો તો પણ તે અનુસરે. ટૂંકમાં ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્રનો માર્ગ પણ એક જ ગતિ પથ પર રહે છે. તો કે મિત્રો, આકૃતિમાં દર્શાવેલ ગતિ પથ એ એકવાર સળગાવાયેલો અને પરવલયાકાર પથને અનુસરતો એક પ્રક્ષિપ્ત કરેલો બોમ્બ જે હવામાં ફૂટીને ટુકડાઓમાં વિભાજિત થાય છે.
આ વિસ્ફોટ થવાનું કારણ આંતરિક બળો છે, જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ ફાળો આપતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો સારી રીતે કે આંતરિક બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ન્યૂટન ગતિના ત્રીજા નિયમ અનુસાર તેનું પરિણામી બળ શૂન્ય. આવા પદાર્થ પર કુલ બાહ્ય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે અને આ બળ વિસ્ફોટ પહેલા અને વિસ્ફોટ પછી સમાન. બોમ્બના વિસ્ફોટ બાદ એનું દ્રવ્યમાન કેન્દ્ર આ બાહ્ય બળની અસર હેઠળ જ પરવલયાકાર પથ પર ગતિમાન રહે છે. જો બોમ્બનો વિસ્ફોટ થયો ન હોય તો પણ આ જ પથ પર એની ગતિ ચાલુ રહે છે. તો મિત્રો આ બાબત તમે બહુ સરળતાથી સમજી શક્યા. હવે આપણે કણોના તંત્રનું રેખીય વેગમાન એના વિશે આપણે જોવું છે. બરાબર મિત્રો, તો આપણે યાદ કરી લઈએ કે કણોના રેખીય વેગમાનને પી બરાબર એમબી તરીકે આપણે વ્યાખ્યાયિત કર્યું. એના ઉપરથી મિત્રો વ્યાખ્યા બની જાય સૂત્ર પરથી કે કણના દળ અને તેના વેગના ગુણાકારને કણનું રેખીય વેગમાન કહેવાય. એનો એકમ તો કે પીનો એકમ બરાબર એમનો એકમ ગુણ્યા વીનો એકમ. તો એમનો એકમ કિલોગ્રામ અને વેગનો મીટર અપોન સેકન્ડ. તો વેગમાનનો એમ કે એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. સીજીએસ પણ આવડે, એસઆઈ પણ આવડે, એમ વન એલ વન ટી માઇનસ વન પારિમાણિક સૂત્ર પણ આવડે અને સમીકરણ તો આવડે તો જ આ બધું આવડે. બરાબર, હવે એ પણ યાદ કરી લઈએ કે એક કણ માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને કેપિટલ એફ સદીશ બરાબર ડી પી સદીશ બાય ડીટી આના વડે આપણે રજૂ કરી શકીએ છીએ. સમીકરણ 7.13 પેજ નંબર 149 ઓકે, જ્યાં કેપિટલ એફ એક કણ પરનું બળ છે. ચાલો આપણે એન કણોનું એક તંત્ર લઈએ. એમાં દ્રવ્યમાનો એમ વન એમ ટુ અપ ટુ એમ એન, વેગો અનુક્રમે વી વન વી ટુ અપ ટુ વી એન સદીશો એ સ્વરૂપમાં હોય. આ કણો પરસ્પર આંતરક્રિયા પણ કરતા હોઈ શકે અને તેમના ઉપર બાહ્ય બળ પણ લાગતું હોઈ શકે. તો કે પ્રથમ કણનું રેખીય વેગમાન એમ વન વી વન સદીશ, દ્વિતીય કણનું રેખીય વેગમાન એમ ટુ વી ટુ સદીશ વગેરે વગેરે. તો એન કણોના તંત્ર માટે તંત્રનું રેખીય વેગમાન કેટલું? તો કે તમામ વ્યક્તિગત કણોના રેખીય વેગમાનનો સદીશ સરવાળો. તો મિત્રો સમીકરણ જુઓ, કેપિટલ પી સદીશ બરાબર પી વન સદીશ વત્તા પી ટુ સદીશ વત્તા અપ ટુ વત્તા પીએન સદીશ. પી બરાબર એમ બી મૂકી દઈએ તો કેપિટલ પી સદીશ બરાબર એમ વન વી વન સદીશ વત્તા એમ ટુ વી ટુ સદીશ વત્તા અપ ટુ વત્તા એમ એન વી એન સદીશ. સમીકરણ 7.14 એને આપણે સમીકરણ નંબર 3 પણ કહી શકીએ. આ સમીકરણને 7.8 સાથે સરખાવીએ. મિત્રો પેજ નંબર 148 ઉપર છે પેલું એમ બી બરાબર એમ વન વી વન વત્તા એમ ટુ વી ટુ અપ ટુ એમ એન વી એન વાળો. એની સાથે જો તમે સરખાવો તો તમે મિત્રો સહેલાઈથી લખી શકો છો કેપિટલ પી બરાબર કેપિટલ એમ કેપિટલ વી સદીશ સમીકરણ 7.15 એટલે કે 4. આમ કણોના તંત્રનું કુલ વેગમાન કેટલું હોય? તો એ તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણનફળ સમાન. તો મિત્રો આ પ્રશ્ન જે છે આ રીતે પણ પૂછાઈ શકે છે કે સાબિત કરો કે તંત્રનું કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર એ તંત્રના કુલ રેખીય વેગમાન બરાબર. બરાબર છે. હવે મિત્રો સમીકરણ 7.15 એટલે કે સમીકરણ 4 એનું આપણે સમયની સાપેક્ષે વિકલન લઈએ તો ડી કેપિટલ પી સદીશ બાય ડીટી બરાબર કેપિટલ એમ ડી વી કેપિટલ સદીશ બાય ડીટી. હવે મિત્રો સારી રીતે જાણીએ છીએ કે ડીવી બાય ડીટી બરાબર એ બરાબર કેપિટલ એમ કેપિટલ એ સદીશ. સમીકરણ 7.16 એને સમીકરણ 5 કહી શકો. તો મિત્રો એના બરાબર તો એફ થાય છે. બરાબર ને, કેપિટલ એમ કેપિટલ એ સદીશ બરાબર એફ એક્સટર્નલ. એ પણ આપણે અગાઉ
શીખી ગયા છીએ. તો મિત્રો, એનો અર્થ એવો થયો કે ડી કેપિટલ પી સદીશ બાય ડીટી બરાબર કેપિટલ એફ એક્સટર્નલ સદીશ. એફ બરાબર ડીપી બાય ડીટી થઈ ગયું, એ કણોના તંત્રને લાગુ પડતું ન્યૂટનના બીજા નિયમનું કથન. હવે માની લો કે કણોના તંત્ર પર લાગતા બાહ્ય બળોનો સરવાળો શૂન્ય, એટલે એફ એક્સટર્નલ બરાબર શૂન્ય. તો મિત્રો, ડી કેપિટલ પી સદીશ બાય ડીટી બરાબર શૂન્ય. અને જેનું ડી બાય ડીટી શૂન્ય હોય એ વિધેય અચળ હોય, એટલે કેપિટલ પી સદીશ બરાબર અચળ. તો મિત્રો, આપણે એક નવા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ હવે કે કણોના તંત્રના કુલ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. તો કે કણોના તંત્ર પર લાગતું કુલ અથવા તો પરિણામી બાહ્ય બળ એ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. સમીકરણ 7.15 ને કારણે આનો અર્થ એ પણ છે કે જ્યારે તંત્ર પરનું કુલ બાહ્ય બળ શૂન્ય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે. બરાબર છે મિત્રો? નોંધ કરો કે આંતરિક બળો એટલે કે કણોના દ્વારા એકબીજા પર લાગતા બળોને કારણે પ્રત્યેક કણોનો ગતિપથ જટિલ હોઈ શકે છે, છતાં જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગ સાથે ગતિ કરે છે. એટલે કે મિત્રો, પેજ નંબર 150 ઉપર આવો કે તે એક મુક્ત કણની જેમ સીધી રેખામાં સમાન રીતે ગતિ કરે. સદીશ સમીકરણ 7.18A એટલે પાના નંબર 149 ઉપર હતું, ડીપી બાય ડીટી બરાબર શૂન્ય અથવા તો પી બરાબર અચળ. તો મિત્રો, સદીશ સમીકરણ જે હતું એ 7.18A એ નીચેના ત્રણ અદિશ સમીકરણોને સમતુલ્ય છે. પીએક્સ બરાબર C1, પીવાય બરાબર C2 અને પીઝેડ બરાબર C3 7.18B. અહીં પીએક્સ, પીવાય અને પીઝેડ એ કુલ રેખીય વેગમાન સદીશ પીના અનુક્રમે એક્સ, વાય અને ઝેડ એક્સ પરના ઘટકો છે. C1, C2 અને C3 સ્મોલ એ અચળાંક. બરાબર છે મિત્રો? સમજાયું? હવે મિત્રો, પેજ નંબર 150 એની આકૃતિ 7.13A એના ઉપર નજર કરો. તો એક ભારે ન્યુક્લિયસ RA એ એક હલકા ન્યુક્લિયસ RN અને આલ્ફા કણ HE એમાં વિભાજિત થાય છે. તંત્રનું સેન્ટર ઓફ માસ એ નિયમિત ગતિમાં છે. 7.13B એ દ્રવ્યમાન કેન્દ્રની સ્થિર અવસ્થામાં આ જ ભારે ન્યુક્લિયસ RNA વિભાજનમાં બે કણો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એ દર્શાવે છે. તો મિત્રો, ઉદાહરણ તરીકે ચાલો ગતિમાન એવા અસ્થાયી કણના કિરણોત્સર્ગી ક્ષય એને ધ્યાનમાં લઈએ, જેમ કે રેડિયમનું ન્યુક્લિયસ. રેડિયમ ન્યુક્લિયસનું એક રેડોન ન્યુક્લિયસ અને એક આલ્ફા કણમાં વિઘટન. આ ક્ષયકારક બળો તંત્રના આંતરિક બળો છે અને તંત્ર પરના બાહ્ય બળો અવગણ્ય છે, અને તેથી તંત્રનું કુલ રેખીય વેગમાન ક્ષય પહેલાં અને ક્ષય પછી સમાન થાય છે. તો મિત્રો, આના ઉપરથી એક આપણી પાસે પ્રશ્ન બને છે. પ્રશ્ન બરાબર સાંભળીને, કે રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે સમજાવો. તો કે રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને રેડોનનો ન્યુક્લિયસ અને આલ્ફા કણ મળે, જે આંતરિક બળોને કારણે મળે છે અને બાહ્ય બળો અવગણી શકાય એટલા નાના છે. રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થાય તો રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું એટલે કે રેડિયમનું વિભજન થતાં પહેલાંનું વેગમાન અને વિભંજન બાદનું વેગમાન મળતા રેડોન અને આલ્ફા કણના વેગમાનના સરવાળા
बराबर आ माटे रेडोन ने आल्फा कण एवी रीते जुदा जुदा गतिमान थाय छे जेथी तंत्रनुं द्रव्यमान केन्द्र ए ज दिशामां गति करे जे रेडियम ने न्यूक्लियस की गति दिशा में हो जे आकृति एनी 7.13 एमां बताई बराबर छे तंत्रनुं द्रव्यमान केन्द्र ए ज दिशामां गति करे जे रेडियम ने न्यूक्लियस की गति दिशा में हो। जो आपणे एवी निर्देश फ्रेममांथी रेडियम ना न्यूक्लियसनुं क्षय एटले विभंजननुं अवलोकन करीए કે જેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ એકબીજાની નજીક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવી રીતે ગતિ કરે કે જેથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે જે આકૃતિ 7.13 બીમાં દર્શાવેલ છે। કણોના તંત્રની ઘણી બધી સમસ્યાઓમાં નિર્દેશ ફ્રેમ તરીકે પ્રયોગશાળાને બદલે દ્રવ્યમાન કેન્દ્રને લેવાથી કાર્ય કરવું અનુકૂળ રહે છે। મિત્રો આ બરાબર ખ્યાલમાં રાખશો। બીજો પ્રશ્ન, ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટનાની ચર્ચા કરો। તો એના માટે મિત્રો આપણે આકૃતિ 7.14 A અને B ઉપર આવવું પડશે, પેજ નંબર 150। તો આકૃતિ 7.14 A એ દ્વિસંગી યુગમાં તંત્ર બનાવતા બે તારાઓ S1 તૂટક રેખા અને S2 સલંગર એના ગતિપથો એમનું દ્રવ્યમાન કેન્દ્ર સી એ નિયમિત ગતિમાન। આકૃતિ 7.14 B તે જ દ્વિસંગી તંત્ર જેનું દ્રવ્યમાન કેન્દ્ર સી છે એ સ્થિર છે, બરાબર છે। તો મિત્રો પ્રશ્ન ફરીથી સમજી લેશો, ખગોળશાસ્ત્રની બે તારાઓની સામાન્ય ઘટનાની ચર્ચા કરતા અને એની સમજૂતી મેળવો। તો જો બાહ્ય બળો ન લાગતા હોય તો બે તારાઓનું દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્તકણની જેમ આકૃતિ 7.14 A એમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે। આકૃતિ 7.14 A એમાં બે તારાઓના ગતિપથો દર્શાવ્યા છે જે જટિલ છે। જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી જોઈ શકીએ તો બે તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે, આવી ગતિમાં તારાઓના સ્થાન એકબીજાના પરસ્પર વિરુદ્ધ વ્યાસાંત બિંદુઓ પર હોય જે આકૃતિ 7.14 B દર્શાવ્યું છે। ઓકે, આપણી નિર્દેશ ફ્રેમમાં તારાઓના ગતિપથો એ પહેલું દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ અને બીજું દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓનું સંયોજન છે। તો મિત્રો આ બે ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તંત્રના જુદા જુદા ભાગોની ગતિને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થતી ગતિમાં વિભાજન કરવું એ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે જે તંત્રની ગતિને સમજવામાં મદદ કરે છે, બરાબર છે મિત્રો। તો હવે પછીનો પ્રશ્ન બહુ સરસ મજાનો આવશે, બે સદિશોનો સદિશ ગુણાકાર, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।